મોડાસા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. નવજીવન ચોકમાં એક બાળકીનો પગ ફસાયો હતો અને ગટરની જાળીમાં પગ ફસાતા મહામુસીબતે આ પગ બહાર કાઢવામાં આવ્યો છે. લોખંડની ગટરની જે મદદથી છે આને જાળીમાં પગ કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો. બાળકીનો પગ ફસાઈ જતાં બાળકી ગભરાઈ ગઈ હતી અને આવી જોખમી જાળીઓ મોડાસામાં ઘણી જગ્યાએ આવેલી છે, ત્યારે નગરપાલિકા આ બાબતે તપાસ કરવી જોઈએ અને જોખમી જાળીઓને હટાવે તેવી પ્રજામાં માંગ ઉઠવા પામી છે. ત્યારે ફરી એક વખત મોટી બેદરકારી સરકારની સામે આવી છે, જેમાં ગ્રામજનો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે હવે આવી જોખમી જાળીઓને હટાવી જોઈએ. જો કે આ બાળકીનો પગ મહામુસીબતે તેમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, પરંતુ દ્રશ્યોમાં ચોક્કસપણે જોઈ શકાય છે કે બાળકી કેટલી પરેશાન દેખાઈ રહી છે. ત્યારે અનેક જગ્યાએ આવી જાળીઓ આવેલી છે, ત્યારે આના ઉપર તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહ્યું. નગરપાલિકાની ઘોર બેદરકારી કહેવાય ને, બેદરકારી. પેલા આબો કાપો આબો, હે અરે નથી કાપવા, એક જ કાપાઈએ. એવું થોડી કોણ હમણાં કોણ હમણાં.